हेलो फ्रेंड्स, ओचो मनीषा बत्रा जीवन शैली थी तमारो खूब खूब स्वागत छे मारी चैनल मा। आज हूँ तमारी साथे शेयर करवानी छु एक मिडिल ईस्टर्न रैप। एक्चुअली आमा हमस पण छे, आमा फलाफल भी छे अने खूब ज न्यूट्रिशियस छे, कैल्शियम अने आमा प्रोटीन थी भरपूर छे। तो फर्स्ट तमने पहला इन्ग्रीडियंट्स बतावीश फलाफल ना, त्यार बाद बतावीश तमने हमस ना इन्ग्रीडियंट्स। तो आपणे फलाफल ना इन्ग्रीडियंट्स मा जोईए छे, 185 जेटला मे लीधेला छे बॉइल छोले, ત્યારબાદ 3/4 કપ જેટલા લીધેલા છે મેં રોલ્ડ ઓટ્સ, તમે ક્વિકરમાં પણ લઈ શકો છો, એને આપણે પાવડર ફોર્મમાં કરવાના છે। 2 ચમચી બેસન લીધેલું છે મેં, 1/2 ચમચી લીધેલું છે બેકિંગ પાવડર, નોટ સોડા, બેકિંગ પાવડર છે હા, 1/2 ચમચી બ્લેક પેપર અને સોલ્ટ ટુ ટેસ્ટ, 3-4 કળી લસણ લેવાની છે આપણે, થોડી લેવાની છે કોથમરી, તમે પારસલી પણ લઈ શકો છો અવેલેબલ હોય તો, અને 2 આપણે લીલા મરચા। હવે આ હમસી ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એમાં આપણે જોઈશે 1 બોલ આપણે બોઇલ્ડ ચના લીધેલા છે છોલે, ઘણું બધું લસણ અને 4-5 કળી લસણ અને 1-2 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ, સ્વાદ પ્રમાણે મીઠું। હવે ફ્રેન્ડ્સ, આ છે સેસમી સીડ્સની પેસ્ટ છે કે જેને ટહીની પેસ્ટ કહેવામાં આવે છે, અને આ મેં 2 ચમચી લીધેલું છે કડ, હંગ કડ છે એકચ્યુઅલી, આ બેસિકલી પાણી કાઢેલું કડ છે। આ જુઓ આવી રીતે સેસમી સીડ્સની પેસ્ટ મળે છે જેને તહીની કહેવામાં આવે છે। 1/2 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે હમસમાં, અને ટેબેસ્કો ચીલી સોસ છે એકચ્યુઅલી બેસિકલી આ। હવે ફલાફલની રેસીપી આપણે ચાલુ કરીએ છીએ, તો આવી રીતે ઓટ્સમાં આપણે ચર્ન કરીને, મતલબ ઓટ્સને ચર્ન કરવાના છે, ત્યારબાદ આપણે એમાં નાખવાના છે છોલે। છોલે નાખ્યા પછી આપણે એને ફરી પાછું એને ચર્ન કરવાનું છે, બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવી રીતે એડ કરીને। ગાર્લિક આપણે ઓલવેઝ, હું ગાર્લિક ગ્રેટ કરીને નાખવામાં પ્રિફર કરું છું, એમાંથી વચમાં ચંક્સ નથી આવતા। ત્યારબાદ 1 મેં મરચું લીધેલું છે, બીકોઝ મારી મરચું આ બહુ સ્પાઇસી હતું, અને ઘણી બધી કોથમરી લેવાની છે। અગેન આઈ એમ ટેલિંગ યુ, તમને પાર્સલી ઇઝીલી અવેલેબલ હોય તો ગો ફોર ઇટ। અને આપણે એને મિક્સરને વિધાઉટ વોટર આપણે ચર્ન કરવાનું છે। હવે ચર્ન કરેલા મિક્સરમાં નાખવાનું છે 2 ચમચી બેસન ફોર બાઇન્ડિંગ, ત્યારબાદ બેકિંગ પાવડર, બ્લેક પેપર એન્ડ સોલ્ટ, એક લીંબુનો રસ લીધેલો છે મેં, અને આપણે આ મિક્સરને નાઇસલી મિક્સઅપ કરવાનું છે, ખૂબ જ સારી રીતે મિક્સઅપ કરવાનું છે, વિધાઉટ, મેં આમાં ચર્ન કરતી વખતે બિલકુલ પણ પાણી એડ કર્યું નહોતું। જોઈ શકો છો તમે આ કેટલું સરસ મિક્સર છે ફ્રેન્ડ્સ, આમાં ઓટ્સ અને આ નાખવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે, બેસન નાખવાથી બાઇન્ડિંગ ખૂબ જ સારું આવે છે। હવે આપણે એને આવી રીતે નાના નાના રાઉન્ડલ્સ કરવાના છે, ગ્રીસ, હાથને ગ્રીસ કરીને। મેં આવી રીતે એક સિલિન્ડર શેપ પણ આપ્યો હતો, રેક્ટેંગલ શેપ આપ્યો હતો, તમે સિલિન્ડર શેપ પણ આપી શકો છો। અને આ જે ફલાફલને આપણે ડીપ ફ્રાય કરવાના છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર, અત્યારે જે મારી ફ્લેમ છે મીડિયમ છે, પહેલાં મેં ગરમ કરવા માટે હાઈ રાખી હતી, અને જ્યારે ફલાફલ નાખતી વખતે મેં મારી ફ્લેમને મીડિયમ રાખી હતી। અને આને તળતી વખતે મેં ધ્યાન રાખવાનું કે ખૂબ જ ફાસ્ટ ગેસ પર કરતા નહીં, નહીં તો ફલાફલ અંદરથી કાચા રહેશે અને ઉપરથી જલ્દી લાલ થઈ જશે, સો અવોઇડ, આપણે અગર જે રોનેસ અવોઇડ કરવા માટે એને મીડિયમ ફ્લેમ પર એને તળજો, અને આવી રીતે સર્ક્યુલર મૂવમેન્ટ કરતા રહેજો, એનાથી જે ફલાફલ છે બધી જ રીતે સારી રીતે કૂક થઈ જાય। કૂક આપણે જ્યાં લગીન બ્રાઉન કલરના થાય ત્યાં લગીન આપણે કૂક કરવાના છે, તમે ચાહો તો તમે એર ફ્રાયરમાં બી તમે કરી શકો છો। જો ફ્રેન્ડ્સ આ તૈયાર છે બ્રાઉન આપણા સરસ ક્રિસ્પી ફલાફલ, ઓટ્સ નાખવાથી એનામાં ક્રિસ્પીનેસ એટલી સારી આવે છે, અને મેં એકચ્યુઅલી હું ઓલવેઝ આમાં 2 ચમચી બેસન એડ કરું છું, તેનાથી બાઇન્ડિંગ ખૂબ જ સારું આવે છે। તો આ તૈયાર છે આપણા ફલાફલ। હવે ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણે હમસની આપણે રીત ચાલુ કરીએ,
આવી રીતે મિક્સર જારમાં સૌથી પહેલાં ગાર્લિકને ગ્રેટ કરીને લેવાનું છે. ત્યારબાદ એમાં નાખવાના છે 1 કપ જેટલા મેં છોલે લીધેલે છે બોઇલ, અને આપણે એને મિક્સરમાં પીસવાનું છે. ત્યારબાદ એમાં એડ કરવાનું છે 2 ચમચી જેટલા, 2 ટેબલસ્પૂન જેટલું મેં લીધેલું છે દહીંની સ્પેસ. દહીંની સ્પેસ એકચ્યુઅલી તલની બનેલી હોય છે અને એમાં કેલ્શિયમની સોર્સિસ ખૂબ જ સારું હોય છે. સોલ્ટ નાખવાનું છે આમાં, તમે સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરો. 2 ચમચી જેટલું લીધેલું છે મેં ઓલિવ ઓઇલ, એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ છે, અને 1/2 કપ જેટલું મેં દહીં લીધેલું છે. થીક દહીં છે આ. હું આમ મારા હમસમાં હું કોઈ દિવસ બી તેલ એડ બહુ કરતી નથી, તેલની જગ્યાએ હું ગોળ એડ કરું છું. તો એનાથી શું થાય છે કે ક્રીમીનેસ સારી આવે છે. અને મેં થોડો આમાં મેં ચીલી સોસ એડ કર્યો છે, ટબેસ્કો એ ઓપ્શનલ છે, તમે ચાહો તો તમે એવોઈડ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આ તૈયાર છે સ્મૂધ એકદમ ફલાફલ. આને ઓલવેઝ ઠંડુ સર્વ કરવાનું હોય છે. ઇટ્સ અ વેરી ગુડ પ્રોટીન ડીપ. તમે કોઈ પણ તમારા ઘરમાં ગેસ્ટ હોય તમે સારામાં સારું તમે આ સરસ ફર્સ્ટ ક્લાસ ડીપ છે. આ સેલેડ સાથે ખૂબ જ સારું લાગે છે. હવે ઉપર આવી રીતે ઓલિવ ઓઇલ એડ કરો અને પેપ્રિકા પાવડર એડ કરો. પેપ્રિકા ના હોય તો તમે કશ્મીરી રેડ ચીલી પાવડર પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ તૈયાર છે આપણું હમસની એને રેસીપી. હવે એને ચિલ કરવા માટે ફ્રીઝમાં મૂકી દેવું. હવે જ્યારે રાપને સર્વ કરતી વખતે આ રેગ્યુલર પરાઠા છે સોલ્ટ અને અજવાઈનવાળા, એના ઉપર આપણે નાઇસલી આપણે સ્પ્રેડ કરવાનું છે હમસ. ત્યારબાદ આપણે એના ઉપર મૂકવાના છે ફલાફલ. જો ફ્રેન્ડ્સ છે ને આ રેસીપી હેલ્ધી, તમે 1 કે 2 આવી રીતે રેપ કરશો તો પેટ એકદમ મસ્ત ફિલિંગ થઈ જાય છે એમાં. અને ઉપર સેલેડના પેલા મેં એમાં કટ કરીને નાખ્યા છે ટમાટો, કેપ્સિકમ અને અનિયન. નાઇસલી થીન એને કરવાના છે. અને ઉપર આપણે પાછો એને ચીલી સોસ એડ કરવાનો છે. હવે એને નાઇસલી રેપ કરી આપણે ફોઇલ પેપરથી પાછળ એને આપણે રેપ કરી દેવાનો છે સર્વિંગ કરતી વખતે. આ ફ્રેન્ડ્સ એવી આઈટમ છે કે તમે બનાવીને તમે મૂકી શકો છો. તમારી જ્યારે ઘરમાં પાર્ટી હોય, કિટી પાર્ટી હોય, કિડ્સની બર્થડે પાર્ટી હોય યા ગેટ ટુગેધર હોય, તમે આવી રીતે બનાવીને તમે મૂકી શકો છો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આ મિડલ ઇસ્ટર્ન ફલાફલ રેપ. ખૂબ જ ન્યુટ્રિશિયસ અને ખાવામાં સારા હેલ્ધી છે. તમે તમારા ફ્રેન્ડ્સને ખવડાવો, ફેમિલીને ખવડાવો. આ એક યુનિક ડિશ છે. તો ફ્રેન્ડ્સ આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. Till then, bye.